ક્યાં ગયા છે? બાપજી દેવસ્થાન કોઈ ગયા છે, હમણાં જ આવશે. હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ ઓમ, હર હર ઓમ. કેમ કમળાશંકર, સરખેજમાં બધા કુશળ આનંદમાં છે ને? હા બાપજી, દર ગુરુવારે ભજન કરીએ છીએ. આપ આવ્યા હતા એ દિવસો યાદ કરી બીજો ગુરુવાર ક્યારે આવે એની રાહ જોઈએ છે. બાપજી, ઘણા સમયથી આપને એક વાત પૂછવાની ઈચ્છા થાય છે, પણ હું પૂછી શકતો નથી. તો પૂછને શું ઈચ્છા છે? બાપજી, આપ સરખેજ વારંવાર તો આવો છો, તો મારા ઘરે ક્યારે આવશો? મારા મનની ઈચ્છા બાપજી ક્યારે પૂરી કરશો? અરે કમળાશંકર, તારે નોકરી જ ક્યાં છે? તને નોકરી મળશે ત્યારે હું તારી ઘરે જરૂર આવીશ. બાપજી, આપે ઘણી કૃપા કરી. બસ હવે તો હું એ દિવસની રાહ જોઈશ કે ક્યારે આપના પુનિત ચરણોની પધરામણી મારા આંગણે થાય. બસ બાપજી, જીવનમાં હવે કોઈ ઈચ્છા નથી. બાપજી, આપ જે આજ્ઞા કરો તો હું રજા લઉં. સરખેજનું કંઈ કામ હોય તો જણાવો બાપજી. કમળાશંકર, તમે ગુરુવારે ભજનમાં ભેગા થાઓ ત્યારે બધા ભક્તોને કહેજો કે અવધૂત તમને વ્યક્તિગત રીતે યાદ કરે છે. જરૂર બાપજી, ગુરુદેવ ઉદય. બાપજી, મારે ત્યાં આવવાના, મારું ઘર પાવન થવાનું. ઘણી કૃપા કરી, મને નોકરી નથી મળતી એ વાત બાપજીએ કેવી રીતે જાણી? ખરેખર તેઓ અંતર્યામી છે. મને નોકરી મળે કે ન મળે તેનું મને મહત્ત્વ નથી, પણ મારે ઘરે બાપજી આવવાના
એ વાત જાણી મારું હૈયું હાથમાં રહેતું નથી, પણ મને નોકરી મળશે ત્યારે જ આવીશ એમ જણાવ્યું. એનો અર્થ એમ કે મને નોકરી જરૂર મળવાની. હા, સાંભળે છે? ખૂબ આનંદના સમાચાર લઈને આવ્યો છું. શું સમાચાર છે? અરે પાણી પછી, પણ પહેલા તું પૂછ તો ખરી કે શું સમાચાર હશે. મને શું ખબર પડે, નારેશ્વર જઈને આવ્યા છો એ જ મોટી આનંદની વાત છે ને. શું સમાચાર છે જલ્દી કહો ને. સાંભળ, હું નારેશ્વર ગયો ત્યાં બાપજીને આપણી ઘેરે પધારવા માટે નિમંત્રણ આપ્યું તો બાપજીએ શું કહ્યું ખબર છે? કમળાશંકર, હું તારે ત્યાં જરૂર આવીશ. પણ પાછું કહ્યું કે કમળાશંકર તારે નોકરી ક્યાં છે? ચાલો, કઈ નહીં, આ એક ટપાલ આવી છે. અરે અરે, જો તો ખરી, નારેશ્વરમાં બાપજીએ કહ્યું કે કમળાશંકર તને નોકરી મળશે ત્યારે હું ત્યારે ત્યાં આવીશ. હજી ઘરમાં આવ્યો નહીં કે સહીજ ગામમાં માસ્ટર તરીકે નોકરી પર હાજર થવાનો તત્કાલ હુકમ છે. આ બાપજી આપની લીલા ન્યારી છે, હજી હું ઘરમાં આવ્યો નહીં અને નોકરીનો ઓર્ડર. ચાલો, તમે ઓર્ડર પ્રમાણે સહીજ હાજર થઈ જાઓ, ત્યાં ઘર રાખો કે તરત જ આપણે બાપજીને આમંત્રણ આપવા નારેશ્વર જઈએ. હા હા, આ સહીજ પહોંચ્યા નથી, ઘર રાખ્યું નહીં કે સીધા નારેશ્વર. તું બધી તૈયારી કરી રાખજે. હા હા, જરૂર જરૂર. બાપજી, આપે મને જણાવ્યું હતું કે તને નોકરી મળશે ત્યારે હું ત્યાં ત્યાં આવીશ. બાપજી, આપના વચન સાર્થક થયા. મને સહીજ ગામમાં માસ્ટર તરીકે નોકરી મળી ગઈ છે. હું ત્યાં હાજર પણ થઈ ગયો છું અને મેં ઘર પણ ભાડે રાખી લીધું છે. બાપજી, હવે તો આપ મારા ઘરે આવશો ને, મારી ઈચ્છા પૂરી કરશો ને બાપજી? હા બાપજી, આપ ક્યારે પધારશો? ધનલક્ષ્મીબેન, થોડી ધીરજ રાખો. મેં તમને કહ્યું ને કે હું તમારે ત્યાં આવીશ એટલે જરૂર આવીશ. દત્ત જયંતિ પછી પત્ર લખીને હું તમને જાણ કરીશ. બાપજી, આપનો ઘણો ઉપકાર. અરે એમાં ઉપકાર છે નો, તમે બધા ભાવથી બોલાવો છો એટલે મારે તો આવવું જ પડે ને. કમળાશંકર, તમારું ભજન મને ખેંચી લાવે છે. આપણા બાપજી એટલા સરળ સંત હતા કે પોતે કરેલા ઉપકારને તેઓ કદી આગળ નહોતા કરતા અને માત્ર ભક્તને જ મોટો બનાવતા. એમ કરતા દત્ત જયંતિના દિવસો આવ્યા. બાપજીએ પત્ર દ્વારા સહીજ આવવા માટે ઈચ્છા દર્શાવી. આ પત્ર વાંચતા જ કમળાશંકર બાપજીને લેવા નારેશ્વર દોડ્યા. બાપજી, આપને લેવા માટે આવ્યો છું, બોલો મારે શી તૈયારી કરવી? અરે કમળાશંકર, એમાં તૈયારી શે નહીં કરવાની, આ આવ્યો તારી સાથે. અરે બાપજી, ખરેખર અત્યારે જ? ખરેખર બાપજી? અરે એમાં વિચારે છે શું? ચાલ ચાલો બાપજી. જો કમળાશંકર, આપણે ટ્રેનમાં જઈએ છીએ પણ થર્ડ ક્લાસની ટિકિટ કઢાવવાની, આપણે બીજી ન પોસાય.
જી બાપુ. ત્યારબાદ પૂજ્ય બાપજી કમળાશંકર સાથે સહીજ જવા નીકળ્યા અને એ રીતે પોતાના ભક્તને આપેલું વચન સિદ્ધ કર્યું. જોયું આપણા બાપજી કેટલા સરળ છે, કોઈને ખોટો બોજ ના પડે એની કેટલી કાળજી રાખે. સહીજ ગામે મહાદેવના મંદિરમાં બાપજીનો મુકામ. કમળાશંકર રોજ બાપજી પાસે સેવા માટે સવારે દૂધ ફળ લઈને આવે અને બાપજી ભિક્ષા કરવા કમળાશંકરને ત્યાં જાય. આ રીતે અનેક દિવસો વીતતા ગયા. કમળાશંકર પૂજ્યશ્રીની સુંદર સેવા કરે છે, પરંતુ થોડા દિવસ બાદ તેમની પત્ની ધનલક્ષ્મીને પિશાચ વળગ્યો. તેઓ બીમાર પડ્યા, બહુ દવા કરી, બાધા રાખી, પરંતુ શરીર બીમારી છોડે નહીં. શરીર વધારે ને વધારે વ્યાધિગ્રસ્ત થવા છતાં કમળાશંકરભાઈની સેવામાં કોઈ ખામી ન આવી. આપની સેવા કાર્યમાં કોઈ ખામી રહી ગઈ હોય તો માફ કરજો. સેવા કાર્યમાં પૂરતું ધ્યાન આપી શકાતું નથી. બાપજી, મારી પત્નીને કોણ જાણે કેમ ખબર પડતી નથી, કંઈ પ્રેતનું વળગાળ હોય એવું લાગે છે. ઘણી દવા ઉપચાર કરી પણ કુદરત યારી આપતું નથી. બાપજી, લાગે છે કે વધારે દિવસ નહીં કાઢે. કમળાશંકર, તું આમ હિંમત કેમ હારી જાય છે? યમરાજની શું તાકાત કે એને અહીં આવી લઈ જાય? જ્યાં સુધી આ અવધૂત છે ત્યાં સુધી એને કંઈ નહીં થાય. તું ચિંતા નહીં કર, એક કામ કર, તું ગામમાંથી મને એક હનુમાન ચાલીસા લાવી આ, અને પછી આવતીકાલે સવારે તું મને મળજે. જેવી આજ્ઞા બાપજી. બાપજીએ કયા મુજબ કમળાશંકરે કર્યું. આ બાજુ કમળાશંકર ગયા કે તરત જ બાપજીએ સ્નાન કરી, કાગળ કલમ લઈ પોતાના ગુરુનું સ્મરણ કરી લેખન શરૂ કર્યું. જય યોગેશ્વર દત્ત દયા. Thank you.
ઓહ, 40 લીટી લખવી હતી ને 52 લખાઈ ગઈ. લાવ ઓછી કરી દઉં. હે વત્સ, તું આ દોહરા છેકવાનો પ્રયત્ન શા માટે કરે છે? આ બધું મારી ઈચ્છાથી જ થયું છે. ગુરુચરિત્રના અધ્યાય 52, વર્ષના ગુરુવાર 52 માટે આ ભાવની સૌને કરશે પાવન. બીજા દિવસે બાપજીની આજ્ઞા મુજબ કમળાશંકર આવ્યા. બાપજી, આપની આજ્ઞા મુજબ હું આવી ગયો. કમળાશંકર, લે આ દત્તબાવની. તું ઘરે જઈ સ્નાન શુદ્ધિ કરી, ધૂપ દીપ પ્રગટ કરી, એક આસન ઉપર બેસીને શ્રદ્ધા ભક્તિપૂર્વક આના 52 વખત પાઠ કરજે. એક વખત પાઠ થઈ જાય એટલે એક આચમાની જળ બીજા પાત્રમાં મૂકવાનું. એમ કરીને 52 વખત તું આના પાઠ કરજે અને એ જે જળ ભેગું થાય એ તારા પત્નીએ તું પીવડાવી દે. બાપજી, આપે કહ્યું એ પ્રમાણે હું ઘરે જઈ હમણાં જ દત્તબાવનીના પાઠ શરૂ કરું છું. બાપજી, હું તારો જીવ લઈ લઈશ, હું જોઉં છું તને કોણ બચાવે છે. મને હવે સારું થાય એવું લાગતું નથી. તને કેમ સારું ન થાય? જો આ દત્તબાવની બાપજીએ આપી છે, હું એનો પાઠ કરીશ, તને જરૂર સારું થઈ જશે. મને મારી ચિંતા નથી, પરંતુ મરા ગયા પછી તમારું શું, એ ચિંતા સતાવે છે. તું ચિંતા ના કર, બસ બાપજીમાં વિશ્વાસ રાખ. ગમે તે કરે, હું તને નહીં છોડીશ. આ બંધ કર, મને છોડી દે, છોડી દે, મને છોડી દે. Thank you.
બીજું લેવા માટે તારામાં પ્રવેશ કર્યો. તને ત્રાસ આપવામાં મને ઘણો આનંદ આવતો હતો. હું તારો જીવ લેવાનો જ હતો, પણ આ દગબાવણીના મંત્રાયેલા જળથી મારું કંઈ ચાલ્યું નહીં. હું તને મુક્ત કરું છું, અને મને પણ આ પિશાચજીવનીમાંથી મુક્તિ મળી છે. હું જાઉં છું, તમે સુખી થજો, સુખી થજો, તમે સુખી થજો. અરે તમે અહી બાપજી ત્યાં મંદિરમાં એકલા ને તમે અહી દોડી આવ્યા? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ, તને સારું થઈ ગયું. ચાલ ચાલ આપણે બાપજી પાસે જઈએ. ગુરુદેવ દત્ત, બાપજી આપે આપેલી દત્તભાવની, એનાથી તો ચમત્કાર થઈ ગયો. એ દત્તભાવનીથી મારા પત્ની સારા થઈ ગયા. બાપજી આપનો ઘણો મોટો ઉપકાર થયો. અરે એમાં મેં શું ઉપકાર કર્યો? દત્તભાવનીના પાત તો તે કર્યા એટલે એનું ફળ તને મળ્યું, એમાં મેં શું કર્યું? આ તો મારા ગુરુ મહારાજની કૃપા થઈ છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. ના ના, મારો જય જયકાર ન કરો. આ તો મારા ગુરુ મહારાજની પ્રેરણા અને દત્ત ભગવાને મને લખાવ્યું છે. તમે પણ રોજ દત્ત ભાવનીના પાઠ કરજો એટલે તમારો પણ જગતમાં જય જયકાર થશે, બધી સિદ્ધિઓ તમારા ચરણોમાં આડોશે. કપડા શંકર, જગતમાં બધું ભૂલાઈ જશે પણ આ દત્ત ભાવની ક્યારેય નહીં ભૂલાય.